ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની બંને સીટ જીતી રહી છે. ઈશુદાન ગઢવી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી પોતાની બંને સીટ જીતી રહી છે. અમને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવા 50,000થી વધુ લીડથી ભરૂચની સીટ જીતી રહ્યા છે અને ઉમેશભાઈ મકવાણા પણ મોટી લીડથી ભાવનગરની સીટ જીતી રહ્યા છે. આનો સ્પષ્ટ મતલબ થાય છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે. જોકે મને લાગે છે કે આ એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની વધુ સીટો જીતી શકે તેમ છે. ગુજરાતમાં હજુ ઘણી સીટો અમે જીતી રહ્યા છીએ તે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું નથી, માટે અમને લાગે છે કે એક્ઝિટ પોલમાં પણ ક્યાંક ઉણપ છે. એક્ઝિટ પોલ ફક્ત એક અનુમાન હોય છે, પરંતુ અસલી રિઝલ્ટ અલગ જ હોય છે. અમે સ્પષ્ટપણે કહીએ તો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સારી એવી સીટો જીતી રહી છે. 4 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની જનતા પણ ભાજપની તાનાશાહી સામે પરચો બતાવશે. દીપક જગતાપ, ZS TV, રાજપીપરા. જે રીતે ગુજરાતમાં જે એક્ઝિટ પોલ જે સામે આવી રહ્યા છે એમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટ જીતી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા 50,000થી વધુની લીડથી જીતી રહ્યા છે, જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂત ગાયથી જીતી રહ્યા છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે. જોકે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાં જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા, અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે કે આ ઉણપ છે. અને એક્ઝિટ પોલ સામાન્ય રીતે વર્તારો આપતા હોય છે, સાચા રિયાલિટી કંઈક અલગ જ હોય છે. પરંતુ અલ્ટિમેટલી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની પણ સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. 4 તારીખે પરિણામ આવશે અને ગુજરાતની જનતા પણ આ ભાજપ અને તાનાશાહી સામે મને લાગે છે કે પરચો બતાવશે. જય હિન્દ, જય ભારત.